निस्सीमानंद सिंधो भगवते रमते स्वामी नारायणे यह सद्ग्रंथान निर्ममेय सजयते मुनिराट निष्कुडानंद नामा मुनिराट निष्कुडानंद नामा। वलभक्तो जय स्वामी नारायण। उत्सव मां शास्त्र प्रसन्न करायु छे निष्कुडानंद स्वामी कृत भक्त चिंतामणि। वाला भक्तो आप जानो छो निष्कुडानंद स्वामीए अलग अलग ग्रंथों नी रचना करी छे। लगभग भक्त चिंतामणिनी साथे 23 ग्रंथों एनी गणतरी में आवे छे। आ 23 ग्रंथों निष्कुडानंद स्वामीए रच्या छे अने एमां जेम भक्त चिंतामणि एज रीते लगभग निष्कुडानंद स्वामीनो छेल्लो ग्रंथ भक्ति निधि छे। पहलो ग्रंथ ई तो आप जाणो ज छो कि दीक्षा देतानी साथे ज महाराजे आधोईनी अंदर आज्ञा करीने यमदंड थी प्रारंभ कर्यो अने अंतिम ग्रंथ एमनो भक्ति निधि छे। आवा ए काव्य रचनानी जे तारीखो लखाई छे एने आधारे नक्की करी शकाय। પણ એના જીવન તરફ જ્યારે દ્રષ્ટિ કરીએ ત્યારે સ્વયંનું જીવન કેવું હતું, કઈ રીતનું હતું એ જોવા જઈએ તો ખ્યાલ આવે કે નિષ્કુળાનંદ સ્વામી બાયકાસ્ટ વિશ્વકર્મા એટલે કે ગુર્જર સુતાર છે। એમનો જન્મસ્થાન શેખપાટ છે જે હાલાર દેશની અંદર આવેલું છે, સૌરાષ્ટ્ર અંતર્ગત હાલાર વિભાગ છે અને આપણા કચ્છની અંદર પણ એ હાલારમાંથી ઘણા પટેલો આવ્યા છે જેને આપણે અમુકને જ હાલારિયા પરિવાર તરીકે ઓળખીએ, એ બધા હાલારમાંથી આવેલા છે। એમના પૂજ્ય પિતા શ્રી રામજીભાઈ હતા અને એમ કહેવાય કે રામાનંદ સ્વામીના ગુરુ આત્માનંદ સ્વામી તમે જાણો છો। રામાનંદ સ્વામીએ સૌપ્રથમ આત્માનંદ સ્વામી પાસેથી દીક્ષા સ્વીકારી હતી અને આત્માનંદ સ્વામીના એ શિષ્ય હતા। આત્માનંદ સ્વામી વચનસિદ્ધ હતા, સમાધિનિષ્ઠ હતા। આવા એ આત્માનંદ સ્વામીને આ રામભાઈ ગુરુ તરીકે વરેલા હતા અને એ વખતે રામભાઈ લતીફપુર ગામની અંદર રહેતા હતા। પણ તમને ખ્યાલ હશે કે સંપ્રદાયના અનેક ઇતિહાસો એવા જોવા મળશે, એ પૈકીનો એક આ પણ ઇતિહાસ છે, એ રામભાઈ લતીફપુર ગામમાં રહેતા હતા પણ ગામના ઘણા ઉદ્ધત માણસો એમના ગુરુની ગુરુનું જેમ તેમ બોલતા, આત્માનંદ સ્વામીનું કોઈ જેમ ફાવે એમ બોલે કોઈ બોલે,
અને એમને વચન યાદ આવ્યું, ગુરોર યત્ર પરિવાદો નિંદાવાપિ પ્રવર્તતે કર્ણૌ તત્ર પિધાતવ્યૌ ગંતવ્યં વા તતોન્યત. જો આ એક નિયમ છે વાલા ભક્તો, આપણા બધાય માટે, આપણા ઈષ્ટદેવનું કોઈ ઘસાતું બોલતો હોય, આપણા ગુરુ કે આપણા સાધુનું કોઈ ઘસાતું બોલતો હોય તો 36ની છાતી હોય તો ચોખ્ખો જવાબ આપી દેવો જોઈએ, જડબાતોડ જવાબ આપી દેવો જોઈએ અને બોલતી બંધ કરી દેવી જોઈએ. અને જો 36ની છાતી ન હોય ને 32ની હોય, જવાબ ન આપી શકો તો કાન બંધ કરી દેવા જોઈએ, મોઢું નીચું કરી નાખવું, એનું વચન સાંભળવું નહીં. અને એમ કરતા એ સહન ન થાય તો ગંતવ્યમ વા તતોન્યત, એ સ્થળ છોડી દેવું જોઈએ. અને જો એ ન કરીએ, આપણે જવાબે ન આપીએ, આપણે સાંભળીએ લઈએ, આપણે સ્થળે ન બદલીએ, તો સમજજો આપણા જીવનમાં એ ગુરુના બોલાયેલા, ગુરુ પ્રત્યે બોલાયેલા જે વચનો એ અંદર રહી જશે, અને રહી જશે એ એક ને એક દિવસ તમને ગુરુ કે તમારા સંત કે ભગવાનનો અભાવ ઊભો કરશે, કરશે ને કરશે. એટલા માટે ખાસ ધ્યાન રાખવાનું. આપણે બસ આ વસ્તુથી બચી ગયા તો આપણી ભક્તિ છે, આપણો સત્સંગ છે એ સેફ રહેવાનો છે, પાર પડી જવાનો છે. અને નહીતર એવું બનશે કે કિનારે પહોંચેલું વાણ બુડી જશે, આખી જિંદગી કરેલી મહેનત એ પાણીમાં ઢોળાઈ જશે. અને રામભાઈએ નક્કી કરી લીધું કે મારા ગુરુનું જ્યાં આવું બોલાતું હોય ત્યાં મારે રહેવું નથી, અને પરિવારની સાથે સ્વયં પોતે ગામનો વતનનો ત્યાગ કરી શેખપાટમાં રહેવા આવ્યા છે. ત્યાં સુટેબલ રહ્યું છે, આત્માનંદ સ્વામીની વારંવાર સેવા કરે છે, સમાગમ કરે છે, અને એ આત્માનંદ સ્વામી પણ એમના ઉપર એટલા પ્રસન્ન થયા કે એમને વચન પણ આપ્યું કે રામભાઈ ચિંતા ન કર, તારા ઉપર મારા આશીર્વાદ છે, તારા જીવનમાં તને ક્યાંય મુશ્કેલી નહીં પડે, પણ તારા જીવનમાં એક એવો ભક્ત આપું છું, તારા પરિવારમાં એક પુત્ર રૂપે એવો ભક્ત પ્રગટ થશે કે જે મહાપુરુષ હશે, અને તારો તો શું, તારું આ જગતની અંદર નામ અમર કરી જશે, નામ અમર કરી જશે. વાલા ભક્તો, સદગુરુની સેવા એ માણસને ક્યાં સુધી લઈ જાય એ જો વિચાર કરો ને તો ખબર પડે કે સદગુરુનો સમાગમ, સદગુરુની સેવા એ ભગવાનનો ભક્તને કે માનવ માત્રને બહુ જ ઊંચા સ્થાન સુધી લઈ શકે છે, પણ ભાવથી અને સાચા દિલથી જો સદગુરુની સેવા કરી હોય ને તો. અને એટલા જ માટે તો સંતોએ કહ્યું છે કે ભગવાનના ભક્ત છીએ ને તો ખાસ ધ્યાન રાખવાનું, સદગુરુની સેવા એ આપણા જીવનને માટે બહુ ઉપયોગી થાય છે, બહુ ઉપયોગી. એટલે જે સંતોએ ગાયું છે હો, સદગુરુ સાચા રે સેવો શુદ્ધ ભાવથી, સદગુરુ સાચા રે સેવો શુદ્ધ
બાવસુ રે સદગુરુ સાચા રે સેવો સુત બાવસુ સેવન કરવામાં આવે ને, તમે જાણતા હશો વાલા ભક્તો, એક એક પ્રસંગો જે સાધનાથી ન મળે, જે મહેનત કરવાથી ન મળે, એ આશીર્વાદથી મળે, અને આશીર્વાદ એના ઉપર જ ઉતરે જે નિષ્કપટ ભાવથી. એક એક સામાન્ય દાખલો જોઈ લો તમે, એ માયારામ ભટ્ટ હોય, રામાનંદ સ્વામીને ગુરુ તરીકે સ્વીકાર્યા હોય અને રામાનંદ સ્વામીની સેવામાં હોય, બાલા ભક્તો ઉમર ઉમરનું કામ કરે છે. અને મહારાજે શાસ્ત્રમાં ચોખ્ખી મનાઈ કરી, ગમે એવો હોય તો એ માનવ છે, એ પ્રકૃતિને તો અનુસરવાનો છે. એટલે કે શરીરના ધર્મ શરીર આવવાનું છે, છતાં રામાનંદ સ્વામીની સેવા કરતા કરતા રામાનંદ સ્વામી રાખડી બાંધે, બંધનનો દિવસ હોય અને કેવા ભાવથી પોતાના ગુરુને રાખડી બાંધી હશે. મનમાં એમ થાય કે આખા જગતને રાખડી બાંધું, પણ આજે મારા ગુરુને બાંધું રાખડી. હરખાતા હરખાતા સ્વામીના હાથમાં રાખડી બાંધે આનંદ છે, આંખમાં આનંદ ઉભરાય છે, આખું દિલ આનંદથી ઉભરાય છે. અને સ્વામી માયારામ ભટ્ટ સામુ જુએ છે હો, અને રાખડી બાંધી લીધી ને, એટલે ઇતિહાસ એમ કહે કે સ્વામી આ ખામો જોઈને કહે, મયારામ શું આપું તને, દુનિયાને રાખડી બાંધે ને તને પૈસા આપે, હું શું આપું, મારી પાસે પૈસા તો છે નહીં. અને કેવો આનંદ હશે એને મયારામને, કે મને મારા ગુરુ એમ કે છે શું આપું. અને મોઢામાંથી શબ્દ નીકળ્યા હો, સ્વામી પૈસા આપનારી દુનિયા આખી છે, દોલત દુનિયામાંથી મળશે પણ દયા દુનિયા પાસેથી નહીં મળે, દયાને આશીર્વાદ તો તમારી પાસેથી મળશે, મારા ગુરુ તમે છો, મારે તમારી સેવા કરવી જોઈએ, મારે માગવાનો હક નથી કે. અને છતાંય સ્વામી આગ્રહ કરે ને માત્ર એટલો શબ્દ બોલ્યા હો, સ્વામી અંતર શત્રુ પીડે છે. જો વાક્ય કેટલું, અંતર શત્રુ પીડે છે. વિચાર કરો, હૃદય ઉપર હાથ મૂકીને તમે ઠાકોરજી આગળ ઊભીને કોઈ દિવસ એવું બોલ્યા છો અંતર શત્રુ પીડે છે, એવું કોઈ નહીં બોલ્યા. અને આજે માયારામ ભટ્ટ એમ કહે કે સ્વામી અંતર શત્રુ પીડે છે. આપણે બધું માંગીએ ભગવાન આગળ, બધી યાચના કરીએ, પણ આવું કોઈથી નથી માંગતા હો કોઈ દિવસ.
અને સ્વામી આમ ઓસરીએ ઊભા હોય, થંભલાને હાથ લગાવ્યો હોય, બીજો હાથ મયારામમાં હા ભટ્ટના હાથમાં હોય, રાખડી બંધાતી હોય અને થંભલાને ઠપકારીને એમ કહે, મયારામ આ થંભલાને સંકલ્પ થાય તો તને સંકલ્પ થાય. અને એટલી વારમાં આટલા શબ્દ બોલતાની સાથે અંતર નિર્વિકાર બની ગયું. એટલા માટે લખે, જેથી તડે મનના વિકાર. આ ગુરુ જ કાઢી શકે, હો ગુરુ જ કાઢી શકે. આપણે એમ ન કહી શકીએ કે ભગવાન ન કરી શકે, પણ એક વાત નક્કી રાખવાની, ક્લાસરૂમ ની અંદર સાહેબ છોકરાને ભણાવતા હોય, પછી એ સાહેબનો છોકરો ક્લાસરૂમમાં ભણતો હોય અને બીજા હોમવર્ક ન કરી આવ્યા હોય, એની સાથે સાહેબનો છોકરો હોમવર્ક ન કરી આવ્યો હોય, તો સાહેબ જો સાહેબના નિયમમાં હોય તો બીજાને જે સજા કરે એ એના છોકરાને કરવી પડે કે ન કરવી પડે, એ કયો? કરવી જ પડે. અને સજા દીકરાને કરે તો જ બીજા વિદ્યાર્થીઓ માને. જો બાપ પોતાના દીકરા ઉપર પક્ષપાત રાખવા જાય સાહેબ થઈને, તો બીજા વિદ્યાર્થીઓ કોઈ એનું માને નહીં, ખબર પડી જાય કે આ પક્ષપાતી શિક્ષક છે. એ ભગવાન આપણો બાપ છે, હો ભગવાન આપણો બાપ છે. અને આ શાસ્ત્રના નિયમ ઘડ્યા છે ને એ ભગવાને ઘડ્યા છે. એ ભગવાને નિયમ ઘડ્યા છે એટલે બધાએ નિયમ આપણા ઉપર લાગુ પડાવે, હો બધાએ લાગુ પડાવે. તે આમ કર્યું છે એટલે આ સજા ભોગવવી પડશે. કાં તો કે બીજાને ભોગવવી પડે, તને પણ ભોગવવી પડે. ભગવાનનો તો નિર્ણય છે, કર્મ કરશો એ ભોગવવા પડશે. પણ સંત છે, ગુરુ છે નહીં, માં છે માં. અને માં છે એ દયાનો દરિયો, નો દરિયો. એ ભગવાન વઢ્યા હોય ને, બાપ વઢ્યા હોય, મનાવી લે અને દીકરાને માફ કરાવી દે. બસ ગુરુ છે એ જોવા જાઓ તો ભગવાનથી આગળ ઉભનારા છે અને બધાની રક્ષા કરનારા એ ગુરુ. માટે એમ કહે છે, જેને સંગે વાધે રે પ્રભુ શરડી, માં પર વધારી શકે છે હેત. અને એવો જ આ રામભાઈના જીવનમાં બન્યું. સંતો એમ કહે કે વાલા ભક્તો, ભગવાનને મેળવવા હશે, ભગવાનને પામવું હશે, ભગવાન સુધી પહોંચવું હશે તો કોણ જોશે. અને સંતો લખે છે, હો ગુરુ વિના જ્ઞાન રે પામો
જ્ઞાનની પ્રાપ્તિ માટે ગુરુની અતિ આવશ્યક છે. અને ઋતે જ્ઞાનાન મુક્તિ, જ્ઞાન વિના મુક્તિ મળતી નથી, એ શાશ્વત ન્યાય છે. એ મેળવવા માટે ગુરુની આવશ્યકતા છે. અને એ ગુરુ જ્યારે જ્ઞાન પ્રાપ્ત કરે ગુરુ પાસેથી, પછી માનવને શું શું પ્રાપ્તિ થાય છે કલ્પના તો કરો. કલ્પના, શાસ્ત્રો એમ કહે કે જીવને ભગવાન મળવાના હોય ને ત્યારે ડાયરેક્ટ ભગવાન નથી મળતા, પહેલા ગુરુની પ્રાપ્તિ થાય. ગુરુની, કારણ કે આજે ગમે એટલા તમે આગળ વધ્યા, લગ્ન કરાવવા માટે ત્રીજી વ્યક્તિ જોઈએ જોઈએ ને જોઈએ. કોર્ટમાં જાઓ ને તોય વકીલ જોઈએ, લગ્ન કરાવવા વાળો, રજીસ્ટર કરાવવા વાળો. ભલે અડધી કલાકમાં પતાઈ આવો, પણ તોય ત્રીજી વ્યક્તિ જોઈએ જોઈએ ને જોઈએ. અને રજીસ્ટર થયું હોય ને એ તમારા સાક્ષી પુરાવા સહિત થાય, કબૂલ કરવું પડે. એમ ભગવાનની સાથે સંબંધ બાંધવા માટે, ભગવાનની સાથે જોડાવા માટે ગુરુ માધ્યમ છે, માધ્યમ. અને ગુરુ જેવી કડી જોડી દે ને ઈ જ જીવ ભગવાન સુધી પહોંચે. કારણ કે એના પુરાવા આગળ રજૂ કરવાના હોય કે ભાઈ તું ભગવાન સાથે જોડાયો છે, એના પુરાવા શું. અને ઈ વચ્ચે હોય પછી તમારા કર્મની અંદર કંઈક અધુરાશ રહી હોય ને તો જવાબદારી સાક્ષીની આવી જાય. તમે ભલે કોર્ટ મેરેજ કર્યા હોય, એની અંદર કંઈક કાગળિયા અધૂરા હોય તો જે વકીલ એની અંદર પડ્યો હોય એની જવાબદારી હોય કાગળિયા પૂરા કરવાની. તમારી જવાબદારી મટી જાય ત્રીજો વ્યક્તિ રાખ્યો એટલે. અને એટલું જ તમે કરો એટલે કાર્ય પૂરું થઈ જાય. તમે જોજો, એક જણો આખી જિંદગીમાં એક બે જ નાના એવા સત્કર્મો કર્યા હતા, અને એ કર્મો પણ બીજા નહીં, કોઈક સાધુ સંતની સેવા કરીતી ને જમાડ્યા હતા, ઘરે આવી ગયા હશે ને સત્વગુણ વર્તતો હશે ને ભગવાનની ઈચ્છાથી એનું એ પ્રારબ્ધ હશે. એ સાધુ પુરુષ આવી ગયા હતા અને એને જમાડ્યા હતા ને એનો એને બસ સેવા કરી હતી થોડી વાર પૂરતી, સમાગમે નહોતો કર્યો. એનો અંત સમો આવ્યો, અંત સમો આવ્યો અને યમના દૂતો એને લીધો, લઈને એને કીધું કે જો ભલા માણસ, તારા જીવનની અંદર આટલું જ સત્કર્મ છે, તે માત્ર ને માત્ર સાધુની
બે કલાક કે કલાક પૂરતી જ સેવા કરી છે, આટલું પુણ્ય છે, આના પ્રારબ્ધથી આનાથી તને ચાર ઘડી એટલે કે લગભગ સમજી લો દોઢ કલાક તારા માટે સમય આપીએ છીએ, અને તને એનું ફળ એટલું છે કે એટલી વાર તને સાધુનો સમાગમ મળશે. જો ઈ તને ભોગવવું હોય તો પેલું ઈ ભોગવી લે, અને પછી તારા પાપ કર્મ છે ઈ ભોગવી લે. આને મને માં વિચાર કર્યો કે દોઢ ઘડી સાધુ પાસે બેવાનો સમય મળે છે માત્ર આટલો, પછી તો છે જ નહીં મારા જીવનમાં, તો લાવને પેલું ઈ જ ભોગવી લેવા દે ને, પછી જે થતું હોય થશે. અને એમ કહેવાય કે એને સીધો એક જંગલમાં સાધુ રહેતા હતા, બહુ તપસ્વી અને એવા સમર્થ સંત હતા. પોતાનું મંદિર હતું આવગું, ઠાકોરજીની સેવા કરે, આખો દિવસ ઠાકોરજીની સેવા કર્યા કરે. અને એ જીવને સીધો ત્યાં મૂકવામાં આવ્યો, એ જ્યાં ત્યાં મૂક્યો ત્યાં એમ કહેવાય કે સાધુ પૂજામાં હતા, પૂજામાં હતા. એટલે આને તો નક્કી હતું કે દોઢ જ કલાક છે મારા માટે, બીજો છે જ નહીં સમય. એ દોઢ કલાકની અંદર સાધુ મને કંઈક કામ કરી દે તો ભલે, નહીંતર મારું કામ પૂરું થઈ જશે. એટલે તરત કીધું કે મહારાજ, મારા માટે દોઢ જ કલાક છે અને તાકીને યમના દૂતો ઊભા છે, એ હમણાં જ મને પકડી જશે, બચાવી લ્યો. કે સાધુ કંઈ ન બોલ્યા, કંઈ, પૂજામાં હતા. બીજી વખત કીધું, આનું એ વાક્ય, મહારાજ કંઈક તો કરો કંઈક, કે હું એક તમારે શરણે છું, આ યમના દૂતો મને દેખાય છે, હથિયાર લઈને ઊભા છે, હમણાં પકડી જશે, કંઈક કરો. સાધુએ જવાબ ના આપ્યો. ત્રીજી વખત કરગરીને કહ્યું ને, એટલે સાધુએ એટલું જ કીધું, આશ્વાસન આપતા, બેટા કોઈ ચિંતા ન કરજે, તું આજે મારા આશ્રમમાં આવી ગયો છે, આજે મારા આશ્રમમાં છે, મારે આશરે છે, તું મારો થઈને રહ્યો છે. હમણાં જ 10 મિનિટની અંદર હું ઠાકોરજીની સંધ્યા આરતી કરીશ, અને જ્યારે સંધ્યા આરતી કરીશ ને, ત્યારે ભગવાન પોતાના ધામમાંથી પધારશે. એ ભગવાન પોતાના ધામમાંથી પધારે અને હું તને કહું, એટલે તું ભગવાનના ચરણ પકડી લેજે, ભગવાનનો આશરો કરી લેજે, પછી ચિંતા ન કરતો આ જમના દૂતો તને કંઈ કરી શકશે નહીં. અને સાધુના વચને રહ્યો, આરતીની શરૂઆત કરી, ત્યાં ભગવાન પ્રગટ થયા, આરતી પૂરી થઈ અને સાધુએ ઈશારો કર્યો કે પકડી લે ભગવાનના ચરણ, અને દોડી અને ભગવાનના ચરણ પકડી લીધા. એ ચરણ જ્યાં પકડ્યા ત્યાં દોઢ કલાક પૂરી થઈ, દોઢ કલાક પૂરી થઈ ગઈ. અને યમના દૂતોએ ત્રાડ પાડી કે થા ઉભો, દોઢ કલાક પૂરી થઈ ગઈ, તારું સત્કર્મ પૂરું થઈ ગયું, હવે તું ચાલ જમપુરીમાં. અને એમ કે સાધુએ કે હવે આવ્યા છો તો આ ભગવાનના ચરણ પકડી લે, અને નિયમ છે યદગત્વા ન નિવર્તંતે તદ્ધામ પરમમમ. એક વખત ભગવાનને પામી જાય અને તાકાત નથી કે કોઈ પકડી શકે. અને એમ કહેવાય કે એ વખતે ભગવાનને પણ યમદૂતોને ઈશારો કરવો પડ્યો કે ખલાસ, ઓને કીધું એમ કરવું પડશે, હવે મારું એ નહીં ચાલે. આ જગતની અંદર ગુરુનું સ્થાન એટલે શાસ્ત્રમાં ઊંચું કહેવાય છે, ગુરુ ગોવિંદ દોનો ખડા કિશકો લાગુ પાય, બલિહારી ગુરુદેવ કી જીને ગોવિંદ દિયા બતાય, જીને ગોવિંદ દિયા બતાય. અને વાલા ભક્તો, ભગવાનનો ભેટો કરાવે ને તો ગુરુ જ કરાવી શકે, ગુરુ હો, બીજાની તાકાત નથી. તમે તમારી સાધનાથી પ્રયાસ કરો ને, અતિ કઠિન છે ભગવાનની પ્રાપ્તિ કરવી. અને બ્રહ્માનંદ સ્વામી તો એમ કહે
કે ગુરુ વચને રે કરી નાખે ચૂરે ચૂરા. એ ગુરુની આજ્ઞા થાય ને બધું જ કરવા તૈયાર થઈ જાય, ને સંપૂર્ણ જવાબદારી ગુરુ ઉપર આવી જાય. પછી એ બાય કાસ્ટ નથી જોતા, એ સબરી હોય, એ માતંગ ઋષિના વચનમાં રહે ને તો રામને હાલીને આવવું પડે, એને ઘરે સબરીને જવું નહોતું પડ્યું. એ રામને હાલીને આવવું પડ્યું તો એને ઘરે કે હાલ તારો મોક્ષ કરું છું. અરે છાપરી ગામની જાનબાઈ ને ત્યાં ભગવાન સ્વામી નારાયણ ને આવવું પડે અને કહેવું પડે કે જાનુને કહો હવે ઉપર મેળા માથે આવું કે નીચે ઉતરશે. જો એ કહે ઉપર આવ તો ઉપર આવું, એટલા ભગવાન એને આધીન થઈ જાય. પણ કન્ડિશન, ગુરુ વિના સદગુરુ સાચા રે સેવો શુદ્ધ ભાવથી. સાચા સદગુરુનું સેવન કર્યું હોય ને તો ભગવાન એને વશ થઈ જાય છે. અનેક પ્રસંગો છે વાલા ભક્તો, પણ એ આપણે નિષ્કુળાનંદ સ્વામીના પિતા રામભાઈ કે જેમણે આત્માનંદ સ્વામી ઉપર પૂરેપૂરો વિશ્વાસ હતો, આત્માનંદ સ્વામીને એમને પોતાનું જીવન સમર્પિત કર્યું હતું અને બસ એના સુખે જીવતા હતા. સ્વામીના આશીર્વાદ, વિક્રમ સંવત 1822 ની સાલમાં એક દીકરાની પ્રાપ્તિ થઈ. એ બીજા કોઈ નહીં, જેનું નામ લાલજી સુતાર. યોગ ભ્રષ્ટ જીવ હતા, જીવને ભગવાને સંતે મૂક્યા હતા, સામાન્ય નતા. અને સાધુ મૂકે ને એ આત્મા કોઈ દિવસ નબળો ન હોય, સમર્થ આત્મા હતા. માતુનું નામ અમૃતબાઈ. દિવસે દિવસે પહેલેથી જ જાણે ગર્ભના સંસ્કાર છે અને ભજન ભક્તિ પરાયણ જીવન છે. નિયમ છે પુત્રના લક્ષણ પારણે, બૈરીના લક્ષણ બારણે. એટલે તો તમારામાં કંઈક નિયમ છે ને, ઘરમાં આવે ને એટલે ઓલા લોટાને ઠેંસ મરાવે, શું કરાવે માવજીભાઈ? હે કંઈક કરાવે ને, એ કેવો ધક્કો મારે એના ઉપર ખબર પડી જાય કે આ ઘરવાળાને કેવો ધક્કો મારશે. એ ઉમરાની અંદર પગ મૂક્યો નથી અને ખબર પડી જાય. અને પુત્રના લક્ષણ પારણે, નાનપણથી જ ભગવદ પરાયણ જીવન છે અને સતત ભગવાનનું સ્મરણ ભજન કર્યા કરે. આત્માનંદ સ્વામીનો યોગ છે, એના કારણે આત્માનંદ સ્વામીના શિષ્ય રામાનંદ સ્વામીનો પણ યોગ આ લાલજીને થયો છે. વારંવાર રામાનંદ સ્વામીના દર્શન, સેવા આ બધું કરે છે. અને એમ કહેવાય કે ઈચ્છા પણ વ્યક્ત કરી દીધી કે સ્વામી સંસારમાં રહેવા જેવું કોઈ છે નહીં, મને ત્યાગી બનાવી દો. અને સ્વામીએ પણ જાણે પરીક્ષા કરતા હોય અથવા તો જાણે એનું પ્રારબ્ધ બીજું હોય આમ કહી દીધું કે લાલજી, કેટલાક માણસો સંસારમાં રહીને સેવા કરે એ અતિ મહત્વની હોય, કેટલાક માણસો ત્યાગમાં રહીને સેવા કરે એ મહત્વની હોય. એટલે જેને જ્યાં યોગ્ય હોય એને ત્યાં રહેવાનું હોય. બધાએ સાધુ થઈ જાઓ અને બિઝનેસ બંધ કરો તો આ સત્સંગે ચાલે નહીં. અને બિઝનેસ ચાલે છે એનાથી સત્સંગ ચાલે છે, અને કોઈ સાધુ ન થાવ તોય ઉપાધિ. એટલે જેને જે યોગ્ય હોય એ સ્થળ, એ ભગવાન એ યોગ્ય સ્થળે મૂકી દેતા હોય, એમાં ચિંતા કરવાની ન હોય. અને રામાનંદ સ્વામીએ આ લાલજી સુતારને કહી દીધું કે કોઈ ઉતાવળ કરવાની જરૂર નથી,
સાધુ બનાવશો નહીં અમને, અમે તને, અને જીધી જરૂર પડશે ને તેથી અમે બોલાવી લેશું, ચિંતા ન કર. અને પરિવારના સભ્યોએ પોતાના કુળના રિવાજ પ્રમાણે લગ્ન કરાવ્યા છે. લગ્ન કરાવ્યા, ધર્મપત્ની કંકુબાઈ છે. ધર્મપત્ની પણ સદગુણે સંપન્ન છે. પરિવારમાં પતિ પત્ની બરાબર શાંતિથી જીવે છે એટલે મા બાપને સંતોષ થયો છે, લાલુબાને અને રામબાને, કે અમારો દીકરો અને પુત્ર વધુ બે ગુણિયલ છે. શાંતિથી ભગવાનનું સ્મરણ કરતા કરતા એ પોતાની આયુષ્ય પૂરી કરી ભગવદ્ ધામ ગયા છે. આ પતિ પત્ની પણ ભગવાનને સંભાળી અને ભજન કરે, પોતાનું વ્યવહારિક કાર્ય કરે, અને એમ કરતા કરતા એ રામાનંદ સ્વામીની સેવા કરવા લાગ્યા છે. સમય જતા જતા એમ કહેવાય કે દરરોજ સત્સંગ કરતા કરતા, પછી તો ભગવત પરાયણ જીવન હતું, દિવસે પોતાનું કામ કરવું અને રાત્રિની અંદર શેખપાટની બાજુમાં ભાદરા ગામ અને ત્યાંને મૂળ શર્મા, જેનું બીજું નામ છે આગળ પછી ગુણાતીતાનંદ સ્વામી, એમને ત્યાં સત્સંગ કરવા જાય. હો, વોલીબોલ રમવા નહીં, ઘણા હાજે નીકળે ખરા, પણ ટાઈમ પાસ કરવા. ટાઈમ પાસ પણ આપણો એવો હોવો જોઈએ કે ભગવાનના સંબંધવાળો હોવો જોઈએ. અને એમ કહેવાય કે ક્યારેક ક્યારેક ભગવાનની સત્સંગની વાતો કરતા કરતા કોઈ એવો વિષય નીકળ્યો હોય ને, આખી આખી રાત નીકળી જાય, સીધા સવારે ઘેર આવી પૂજાપાઠ કરી પાછું કામે લાગી જવાનું, આમ દરરોજનો પોતાનો ક્રમ રહ્યો હતો. રામાનંદ સ્વામીના પણ અનુયાયી આ લાલજી સુતાર થયા. અને એમ કહેવાય કે દિવસ જતા જતા એ રામાનંદ સ્વામીની સેવા કરવા લાગ્યા છે, રામાનંદ સ્વામીનો આશરો કર્યો છે. અને ઇતિહાસ એમ કહે કે પછી રામાનંદ સ્વામીમાં એનું મન કેવું લાગ્યું ખબર હે, કેવું. આપણે તો એક નહીં ને બીજો કેવા વારો મળે ને, એટલે આપણું મન તરત ચલાયમાન થઈ જાય. અહીંકને જ્યારે રામાનંદ સ્વામીની સાથે વર્ણિરાજ લોજપુરની અંદર આવ્યા અને મુક્તાનંદ સ્વામીએ પત્ર લખી અને ભુજની અંદર મૂક્યો, અને ભુજમાં પત્ર મળ્યો, રામાનંદ સ્વામીએ મયારામ ભટ્ટને કહેવડાવ્યું કે તમે દરેક ગામમાં જાઓ ત્યારે કહેતા જજો કે બધા લોજ દર્શન કરવા આવે. અને આ સમાચાર બધી જગ્યાએ ફેલાઈ ગયા હતા કે નીલકંઠવર્ણી આવ્યા છે, અષ્ટાંગ યોગ સિદ્ધ કર્યો છે, એનો પ્રતાપ ચારે જગ્યાએ ફેલાઈ ગયો હતો. અને એ મયારામ ભટ્ટ જ્યારે બરાબર શેખપાટ આવ્યા, લાલજી સુતારને વાત કરી, પણ ગુરુ ઉપર વચ્ચે વિશ્વાસ કેટલો કે મારા ગુરુ જ્યાં સુધી ન કહે ને ત્યાં સુધી હું ન માનું. આ દુનિયાની અંદર આખી દુનિયા એમ કહે કે આ ચમત્કાર છે ચમત્કાર છે, પણ મારા ગુરુ ન કહે ત્યાં સુધી ન માનું. અને બધાએ રામાનંદ સ્વામીના સંદેશાથી લોજ જવા લાગ્યા. અને ઇતિહાસ એમ કહે કે સીધા આવ્યા ભુજ, રામાનંદ સ્વામીને મળ્યા. રામાનંદ સ્વામીએ માત્ર એટલું પૂછ્યું કે કા માયારામ ભટ્ટ નહોતા આવ્યા? સ્વામી, માયારામ ભટ્ટ તો આવ્યા હતા, બધી વાતે કરી, પણ હું તો તમને વર્યો છું, મારા ગુરુની શું આજ્ઞા છે, મારા ગુરુ શું માને છે એ મારે કરવાનું હોય, આ દુનિયા શું કહે છે એ મારે ન માનવાનું હોય. અને ઇતિહાસ એમ કહે કે પછી રામાનંદ સ્વામીએ એટલું કીધું કે લાલજી તું શું માને છે? સ્વામી, હું તો તમને ભગવાન માનું છું. અને એમ કહેવાય કે એ વખતે હો રામાનંદ સ્વામીએ આને મર્મના વચનોમાં કહ્યું હતું, જેમ કૃષ્ણ મોટા છે સર્વથી એમ આ પણ મોટા છે એથી. લાલજી, તું મને તારા ગુરુ તરીકે માને અને હું કૃષ્ણનું ભજન કરું, તું પણ કૃષ્ણની પૂજા કરે, પણ જેમ કૃષ્ણ મોટા છે સર્વથી
એમ આપણ મોટા છે એથી. આ વર્ણિરાજ છે ને એ તો એના કરતા મોટા છે, એટલું વચન તને કહું છું. અને ઇતિહાસ એમ કહે કે એક પણ શબ્દ લાલજી સુતાર બોલ્યા નથી તે વખતે. એ જ પગે સ્વામીનો આદેશ થયો અને સ્વામીએ કહ્યું કે કૃષ્ણ મોટા છે સર્વથી, એમ આ પણ મોટા છે એથી. એટલે બસ સીધા એમ કહેવાય છે કે લોજ સીધો રસ્તો લીધો. પછી રસ્તામાં ગામ આવતો હતો તો એ ઘરે નથી ગયા. આને કહેવાય ગુરુની શરણાગતિ, આને કહેવાય ગુરુ ઉપર વિશ્વાસ. બાકી ગુરુને માખણ પાલિશ કરવા વાળા તો ઘણા મળી જાય હો, એને મસ્કા મારી જાય અને બાકી પછી ધાર્યું જ કરે. ઓલો બિચારા વાટ જ જોતા હોય કે મેં કીધું હોય તે આમ જ કરશે, પછી ડેટ વીતી જાય. પણ એમ કહેવાય કે પછી ગુરુ આજ્ઞાથી સમર્પિત થયા, ત્યાં ગયા. એટલું જ નહીં, ઇતિહાસમાં નોંધ લેવાય કે રામાનંદ સ્વામીએ દીક્ષા આપી વર્ણિરાજને તોય લાલજી સુતારની ત્યાં હાજરી હતી, રાજગાદી સોંપી તોય લાલજી સુતારની હાજરી હતી. અને એ રાજગાદી વખતે જ્યારે બધા જ ભેટ સોગાદો અર્પણ કરવા લાગ્યા ત્યારે એ વખતે સારામાં સારી કારીગરીથી જડેલો ફૂદરડીઓ પિત્તરની જડેલી અને એવો શણગારેલો મોટો મંજુસ એ મહારાજને એ વખતે એમને ભેટ તરીકે અર્પણ કર્યો હતો. અને આમ મહારાજે નજર કરી મનમાં વિચાર કરે કે આ મંજુસ તો હું લઉં છું પણ એક દિવસ તને લઈ લઈશ. પણ એ સમજાય નહીં ને વાત. આનંદથી મહારાજે એ સ્વીકાર્યું હતું અને ગાદી વખતે જે ભેટ કરી એ પણ સ્વીકારી. આમ કરતા કરતા રામાનંદ સ્વામી ભગવાનના ધામમાં સિધાવ્યા. ધામમાં સિધાવ્યા પછી અને કહેવાય કે શરણાગતિ સ્વીકારી પછી કેટલી સ્વીકારી ખબર હે કેટલી. ઇતિહાસ એમ કહે કે નિષ્કુળાનંદ સ્વામીને 82 વર્ષની ઉંમર થઈ. 82 વર્ષ જીવ્યા છે હો સ્વામી. 82 વર્ષની ઉંમર થઈ અને પોતાનું કામ બધું પૂરું થઈ ગયું છે, શાસ્ત્રો લખાઈ ગયા છે અને મનમાં સંકલ્પ થાય કે બસ હવે મહારાજ તેડવા આવે તો આપણું કામ પૂરું, આવો સંકલ્પ કરીને બેઠા છે. અને એકનો એક દિવસ અચાનક રામાનંદ સ્વામી નિષ્કુળાનંદ સ્વામીને દર્શન આપ્યા. સ્વામી પોતાની ઓરડીમાં છે અને રામાનંદ સ્વામી દર્શન આવ્યા એટલે આ તો હરખ ઘેલા થઈ ગયા. કારણ કે ગુરુએ ભગવાનની ઓળખાણ કરાવી હતી, ગુરુની અંદર પોતાને સમર્પિત ભાવ હતો અને સાષ્ટાંગ પ્રણામ કર્યા હો. સાષ્ટાંગ પ્રણામ કર્યા, ભેટી પડ્યા અને મનમાં કહ્યું કે સ્વામી બહુ સારું, તમે મારી આ ઉત્તર અવસ્થાની અંદર પણ ચેલાની સંભાળ લીધી, તમે મારી સંભાળ લઈ લીધી. અને એ વખતે રામાનંદ સ્વામી એટલું બોલ્યા કે લાલજી લાલજી ધર્મ છે અને નિયમ છે કે તે મારું વચન પાડ્યો તો મને તારી સંભાળ લેવી જોઈએ, એટલે હું તને ધામમાં તેડવા આવ્યો છું, ચાલ ભગવાનના ધામમાં. અને ઇતિહાસ એમ કહે કે લાલજી સુતાર 5 ડગલા પાછા હોય, એટલે નિષ્કુળાનંદ સ્વામી 5 ડગલા પાછા હટી ગયા હો. 5 ડગલા પાછા હટી ગયા અને રામાનંદ સ્વામીએ કહ્યું કેમ આમ કેમ કર્યું, ત્યારે ચોખ્ખું કીધું કે સ્વામી તમે જ કીધું હતું કે જેમ કૃષ્ણ મોટા છે સર્વથી એમ આ પણ મોટા છે એથી. ત્યારથી મેં સહજાનંદ સ્વામીની શરણાગતિ સ્વીકારી છે. હવે તેડવા આવે તો એ સહજાનંદ સ્વામી તેડવા આવે, એની સાથે જઈશ, એની સાથે ધામમાં આવીશ, બાકી તમારી સાથે ધામમાંય નહીં આવું. આવી સંપૂર્ણ શરણાગતિ સ્વીકારનાર એ નિષ્કુળાનંદ સ્વામી અને એ લાલજી સુતાર કે જેમને ભગવાનને સમર્પિત કર્યું જીવન. અને બરાબર દિવસો જતા જતા પછી તો ભગવાનની ઓળખાણ થઈ અને ઓળખાણને કારણે રાત્રિ દિવસ ભગવાનનું ભજન સ્મરણ કરવા લાગ્યા. એમ કરતા કરતા મહારાજ રાજાધિરાજ થયા. વિક્રમ સંવત 1860ની સાલ ફરતા ફરતા શેખપાટ આવ્યા, ત્યાં રોકાયા, વસંત પંચમીનો ઉત્સવ કર્યો અને પછી કચ્છનો માર્ગ લીધો. મહારાજ પહેલી વખત કચ્છ આવે છે હો આ વખતે, અને પહેલી વખત કચ્છ આવતા હતા અને રવાના થવાની તૈયારી કરી ત્યારે કેવું સરસ વાક્ય કે લાલજી
કચ્છમાં જવું છે, માર્ગનો ભૂમિયો જોઈએ છીએ. હવે જે આખી દુનિયાને રસ્તા બતાડે એને ભૂમિયાની જરૂર પડે, પણ ખબર નથી આ વાક્યની અંદર કેવો મર્મ છે, એ વાક્યની અંદર કેવો વહાલ હશે, કેવો પ્રેમ હશે. કે નિષ્કુળાનંદ સ્વામી એટલે કે લાલજી સુતાર સીધા પામી ગયા અને એમ કહ્યું કે ભલે મહારાજ જેવી તમારી આજ્ઞા, અને કહી દીધું મહારાજ કે તો એમ કરજો, કાલ સવારે કોક ને કોક ભૂમિયો તૈયાર રાખજો. અને લાલજી સુતારે એમ કહ્યું કે મહારાજ ભલે કાંઈ વાંધો નહીં, ભૂમિયો કાલ સવારે તૈયાર હશે. અને બરાબર બીજે દિવસે સવારે મહારાજે કહ્યું, કોઈ આવી ગયો ભૂમિયો? હા મહારાજ. ક્યાં? મહારાજ હું જ છું. કે કામ? તમને તો કામ હશે, આ વ્યવહાર હશે. મહારાજ તમારું વાક્ય હતું તમારા જેવો ભૂમિયો, તો મારા જેવો તો એક હું છું મહારાજ. અને ટીમણ પાણી વાટ ખર્ચી બધું એ લીધું છે. આ બધું લીધું ને છતાંય રવાના થવાની તૈયારી કરી ચાલતા ચાલતા ઇતિહાસ જાણો છો કે રસ્તામાં કોઈ ભિક્ષુક મળ્યા, એને ખાવાનું માગ્યું. મહારાજે અપાવી દીધું, લઈ જાઓ, કે કાંઈ ચિંતા નહીં. આગળ વધ્યા, તરસ્યા, કોઈ સાધુ સંત આવ્યા, તરસ્યા આવ્યા, એને પાણીની યાચના કરી, પાણી પીવડાવી દીધું. અને બે વસ્તુ અપાઈ ગઈ ને એટલે મહારાજના સામે નજર કરી અને લાલજી સુતાર હેતથી, હો મહારાજ દયાવાળા તો બહુ છો, કે પણ દયા એટલી ન હોવી જોઈએ કે આપણે પછી ભૂખે મરવાનો વારો આવે. કેમ? મહારાજ ખાવાનું હતું એ અપાવી દીધું, પાણી પીવાનું અપાવી દીધું, આ કચ્છના રણનો ભૂમિયો હું છું. હવે જ્યાં સુધી ગામ આવશે ને ત્યાં સુધી પાણીનું ટીપું એ નહીં મળે, જણ બચ્ચું એ નહીં મળે, કે તમને કોઈ ખાવાનું એ હામું પૂછે એટલે ભૂખે મરવાનો વારો આવશે. સ્વામિનારાયણ ભગવાન કે ભગવાન કરે બરાબર કરતા હશે, મર્મ વાક્ય કીધું, ભગવાન કરે એ બરાબર કરતા હશે. પણ આ સમજ્યા એ બધી વાત સાચી. આમ કરતા કરતા એમ કહે કે આગળ જતા જતા ચોર લોકો મળ્યા અને ચોરી કરવા માટે ઇતિહાસ તમે જાણો છો, અને છાના રાખેલી 12 કોરીઓ હતી ને એ મહારાજે ઓલા ચોરને પકડાવી દીધી કે તમારો ચોરનો ધંધો કંઈક નવો લાગે છે, બાપ દાદાનો હોય ને તો આ મળી જાય. મળ્યું નહીં, ચોરને કોરીએ અપાવી દીધી. અને મનમાં નક્કી કર્યું, હો મહારાજ કહે કે હું તો ત્યારે જ એને સ્વીકારો જ્યારે માણસ નિષ્કિંચિન બને ત્યારે. અને આપણે છે ને જીવીએ છીએ ને જીવીએ, કોકના આધારે જીવીએ છીએ, કોઈક પૈસાના આધારે જીવે, કોઈક બિઝનેસના આધારે. લખુભાઈ કેમ લાગે? હે, આપણે રહેવા માટે કોઈકના આધારે, પૈસાને આધારે બંગલા બનાવીએ. માવજીભાઈ સંભળાયું ને? પણ કેરા ખબર, ભગવાનનું વાક્ય છે, હો ભૂખે મારું ભોય સુવાડું અવડા કરું એના હાલ, ભૂખે મારું ભોય સુવાડું અવડા કરું હાલ, એમ કરતા મને ન ભૂલે તો પછી કરી દઉં નિહાલ. આની કસોટી થોડીક અઘરી હે, જો કે આપણી કસોટી લેશે નહીં ભગવાન, ચિંતા ન કરજો તમે. તમને તો બધાને મહારાજે તો વચન આપ્યું એમ કે દૂધપાક માલપુઆ ઠપકારજો, હિંડોળા ખાટ ઉપર ઝૂલજો, અને તેડવા આવીશ એની મારી જવાબદારી, આ મહારાજનું વચન છે. એટલે આપણે આ લાગુ નિયમ નથી પડતો, નિયમ પડતો તો એ પડ્યો હશે, પણ ભગવાનનું એક વાક્ય તો છે કે તમને આધાર એક હોવો જોઈએ. આધાર બીજા હશે ને તો ભગવાન તમારી નજીક. અરે દ્રૌપદીનો ઇતિહાસ ક્યાં છાનો છે? નહીતર ગમે ત્યારે સંભાળે ભગવાનને અને ભગવાન દોડીને આવી જાય, પણ જ્યારે કૌરવ સભાની અંદર વિવસ્ત્ર દ્રૌપદી થાય છે ત્યારે ભગવાન આવતા નથી. અને ઇતિહાસ એમ કહે કે ભગવાન દ્વારકામાં પોતાના રાજમહેલની અટારીઓમાં, રાજમહેલની ઓસરીમાં
આટા માર્યા કરે. રુક્ષ્મણીજી પૂછે, શું થયું મહારાજ, આમ કેમ છે? અને ભગવાન એમ કહે કે દ્રૌપદીની પાસે જાવું છે પણ રસ્તો મળતો નથી. કારણ તો કે હજી એને બીજાનો આધાર છે, એને ભીષ્મ પિતામહનો આધાર છે, એને દ્રોણ ગુરુનો આધાર છે, એને પોતાના પાંચ પાંચ પતિનો આધાર છે. આ આધાર બધા છોડે તો હું દોડું. આધાર છોડ્યા અને જ્યાં કહ્યું કે હે દ્વારકાધીશ, ત્યાં એટલો શબ્દ બોલાય એની એટલો પૂરો થાય, એના પહેલા તો સ્વયં દ્વારકાધીશ આવી જાય. ભગવાન લાલજી સુતારને એમ કહે કે બસ હું તને આવો કરવા માંગુ છું કે અંતરમાંથી એક વખત આવો એકરાર કર કે હે ભગવાન, પછી તારા કામ પૂરા કરું. બાકી તું એમ કહે કે આ પાણીથી જીવીશ, તું એમ કહે કે આ ટીમણથી જીવીશ, તું એમ કહે કે આ પૈસાથી જીવીશ, તો તારી ભૂલ ભરી વાત છે. મહારાજે એમને નિષ્કિંચન બનાવ્યા છે. અને ઇતિહાસ એમ કહે કે પછી આગળ વધતા વધતા પ્રસંગ તમે જાણો છો. તરસ લાગી, ખૂબ તરસ લાગી મહારાજને. તરસ લાગી, મહારાજ કે કાંઈ વાંધો નહીં આગળ નીકળી જઈએ. લાલજી સુતારને તરસ લાગી, ભોંય ઢળી પડ્યા. મહારાજે ખારું પાણી મીઠું કર્યું, સમુદ્રની વેર, એમાં ગંગા જમુનાની લેર એ મનાવી અને પાણી પાયું, પાણી ભર્યું, પરીક્ષા કરવા માટે બતકમાં લીધું અને પછી ચાખ્યું તો ખારું પાણી નીકળ્યું. અને રણની વાટ પૂરી થઈ સામે ગામ આવ્યું, તળાવનો કિનારો, એમના ઉપર બેસી અને મહારાજના ચરણમાંથી કાંટા કાઢ્યા છે. હો, ઉઘાડે પગે કચ્છમાં પ્રવેશ ભગવાન સ્વામી નારાયણે કર્યો છે. 18-18 કાંટા કાઢ્યા છે એમ કહેવાય છે. એ કાંટા કાઢ્યા, 16 ચિહ્નના દર્શન કર્યા, કેવો આનંદ હશે. અને હસતા હસતા વાતની મજાકમાં ને મજાકમાં એ નિષ્કુળાનંદ સ્વામી એટલે કે લાલજી સુતારે પૂછ્યું કે મહારાજ, બીજું બધું ઠીક પણ રસ્તામાં કોઈ મહાપુરુષ આવ્યા, એને તમે પ્રણામ કર્યા, એ કોણ હતું? મહારાજ, મેં પાણી જોયું, ખારું હતું, એ મીઠું કેમ થયું? અને એ વખતે હસતા મહારાજને જોઈ અને પૂછ્યું અને મહારાજ પણ જવાબ આપ્યો, હો, કાલ પાણીમાં પુરુષ મળ્યો, તે તો નાથજી મેં નવ કર્યો, થયું ખારું મીઠું કેમ વારી, તમે કેને નમ્યા સુખકારી, કહે નાથ જન મન જાણ, મળ્યો પુરુષ તે મુક્ત પ્રમાણ, કર્યું ખારું મેં મીઠું વારી, તારી પ્યાસની પીડા મેં જાણી, પછી મળ્યા રામાનંદ સ્વામી, તેને ચાલ્યા અમે શિષ નામી. રસ્તામાં જે પુરુષ મળ્યો ને એ અક્ષર મુક્ત હતા. આજે જે અમારા ચરણની રજ અક્ષર ધામના મુક્તોને નથી મળતી ને, એ ખુલ્લા ચરણે અમે અહીં ફરતા હતા, અક્ષર મુક્ત આ ચરણ રજના દર્શન કરવા આવ્યા હતા, અમે એને વંદન કર્યા. ખારું પાણી મીઠું કર્યું ને એ ખાસ તારા માટે. જુઓ તો ખરા કેટલી દયા કરી, જેના ઉપર ભગવાન ગુરુનો રાજીપો થાય ને એને ભગવાનને શું શું કરવું પડે. નહીંતર દરિયો આખો ખારો એને મીઠો કરવો શક્ય નથી, પણ એમાંથી એક થોડોક ભાગ તમે એટલી તો ટ્રાય કરો કે પાણીનું તપેલું ભર્યું હોય, એ ગરમ પાણીનું તપેલું હોય, એમાંથી માત્ર એક પરી જેટલું પાણી બરફ જેટલું ઠંડુ તો કરો, ખબર પડે કેમ થાય. પણ એના વચ્ચેથી એને મીઠું પાણી કરીને આપ્યું અને મહારાજ કહે તારા માટે, એક માટે. હો, અને કેટલો આનંદ થયો હશે કે મારા માટે ખારા દરિયાને મીઠો કરે એ કેટલો દયાળુ ભગવાન હશે. અને છેલ્લે કહ્યું કે રસ્તામાં જે મળ્યા એ બીજું કોઈ નહોતું,
રામાનંદ સ્વામી મળ્યા હતા અને એને અમે મસ્તક નમાવ્યું અને એ પણ દર્શન કરવા આવ્યા હતા અને તારા ભાગ્યની પ્રશંસા કરવા આવ્યા હતા કે જેને અમે શોધીએ છીએ એનો ભૂમિયો થઈને તું આજ કચ્છની અંદર જાય છે, તારા અહોભાગ્ય છે, એવા એ લાલજી સુતાર. અને એમ કહેવાય કે આગળ ગયા, ગામ આવ્યો અને એમ કહેવાય કે જ્યારે એને ભૂખ લાગી હતી ત્યારે મહારાજે કહ્યું કે હવે કંઈક માગી આવો. અને એમ કહેવાય કે લાલજી સુતારે એટલું જ કીધું, મહારાજ બધું અપાવી દીધું, હવે ભિખારી થવું પડેલું, ભિખારી એટલો તો વિચાર કરો. અને ભીખ માગવા જઈને ત્યારે ઘરમાંથી ખાવાનું સારામાં સારું આપે ને, કેવું આપે કે વધ્યું ઘટ્યું હોય, આગલા દિવસનું વધ્યું હોય એ આપે, અરે ખબર ન હોય અડધું તો એઠું એ હોય. ચોખ્ખું કીધું હો લાલજી સુતારે, મહારાજને ચોખ્ખું કીધું, મહારાજ આ ઉછિષ્ટ અન્ન કોકનું વધેલું અન્ન માગીને ખાવું પડે, આ પોઝિશન આવી અને છતાંય. અને એમાંય મહારાજ એક વાત ધ્યાન રાખજો, અત્યારે હું આ ગામમાં માગવા નહીં જાઉં. મહારાજ કે કેમ? તો કે આ ગામમાં માગવા જાઉં એ ભિક્ષા કરવા જાઉં એનો અર્થ ભિખારી થાઉં, અને આ ગામમાં એક વખત હું પૂજાતો તો અને આ ગામમાં ભીખ માગવા જાઉં તો લાગુ કેવો. આ ગામનું ઘણાને અભિમાન હોય, ઓલા રામલીલા કરવાવાળા ગયા હો, રામલીલા કરવાવાળા ગામમાં પેલા આવતી ને રામલીલા અને ઓખા હરણની કથા અને થાતી બધી, પછી પ્રેક્ટિકલ ઉજવાતી, એ રામલીલા કરવા ગયા. એમાં રામ અને રાવણનું પાત્ર હતું, એમાં રાવણનું પાત્ર હતું ને એ તે દિવસે યુદ્ધ કરવા માંડ્યો, યુદ્ધ કરતાં કરતાં રામના ભાથામાંથી બાણ ખૂટ્યા પણ આ ન પડ્યો, આ ન પડ્યો. ઓલો હવરે હવરે કે હવે પડી જા, બાણ ખૂટ્યા, તો કે હવે તો ન જ પડવું, કે એમ કરતા કરતા પડતો પડ્યો એટલે ડાયરેક્ટર આવ્યો. ડાયરેક્ટર કે ભલા માણસ, તને કીધું હતું કે રામનું એક બાણ વાગે એટલે પડી જવાનું, આ બાણ ખૂટી પડ્યા ત્યાં સુધી ન પડ્યો, તો કે બીજી જગ્યાએ પડું પણ અહીંયા તો નહીં જ પડું, કાં તો કે અહીંયા કને મારી હાવને હાડી આવ્યા અહીં, કે મારી આબરૂનો શું. કે લાલજી સુતાર કે બીજું બધું કાંઈ નહીં, અહીંયા મારી હાવને હાડી હે, કે હવે ત્યાં ભીખ માગવા જાઉં તો ઓળખી જાય, કે અને કેવા મહારાજ દયાળુ હશે. અને મહારાજ એમ કહે કે કોઈ ન ઓળખે એવા તમને કરી દઈ, કારણ કે તમે કોઈના ઓળખાવ એવા ઓળખાઈ જાઓ એવા નથી, કારણ કે તમે તો અક્ષરધામના મુક્તો છો અને જાણો છો તમે. એમને ભાગવતી દીક્ષા આપી દીધી, કોઈ મુહૂર્ત નહીં, કાંઈ નહીં કોઈની. આ તો જુઓ ભગવાનની લીલા, એ જ વખતે સ્વયં પોતે મહારાજે કાતર મંગાવી, વાડ કાપ્યા અને મુંડન કર્યું, અલ્ફી પહેરાવી દીધી અને મહારાજે એમ કહે કે આજથી તમારું નામ નિષ્કુળાનંદ, કુળ તજીને નિષ્કુળ થઈ ગયા તમે હવે. અને જાણો છો ભિક્ષા માગવા ગયા, મળી, મહારાજ જમ્યા, બંને જમ્યા, કેવા આશીર્વાદ આપ્યા. અને પછી મહારાજે એટલું જ કીધું કે સ્વામી તમે અહીં રોકાવ અને હવે યમદંડની રચના કરજો, કારણ કે માણસને કોઈથી બીક ન લાગે ને એટલે યમથી બીક લાગે, તો યમદંડની રચના કરો. અને પ્રથમ પહેલી આધોઈ જે કચ્છ, એમાં નિષ્કુળાનંદ સ્વામીના કાવ્યનો જન્મ એ આધોઈથી સ્ટાર્ટ થયો અને ત્યાં રહી અને સ્વામીએ આ કાવ્યની રચના કરી અને વર્ષો સુધી મહારાજની સેવા કરી છે. આપ જાણો છો એ રીતે એના લગ્ન જીવનની અંદર બબ્બે દીકરાઓ હતા, એકનું નામ માધવ હતું. આગળ જતાં એમને ગોવિંદાનંદ નામ પાડી અને સાધુ બનાવ્યા હતા અને ગોપાળાનંદ સ્વામીના શિષ્ય બનાવ્યા હતા. અરે વાલા ભક્તો, મહારાજના મોઢામાંથી શબ્દ નીકળ્યો તો કે સિંહના તો સિંહ જ હોય. અને આજ સુધી પુરાવા કે સારંગપુરના હનુમાનજીની જ્યારે પ્રતિષ્ઠા થઈને ત્યારે ગોપાળાનંદ સ્વામીએ આરતી ન ઉતારી, એ ગોવિંદાનંદ સ્વામીને કીધું કે તમે આરતી ઉતારો. અને આ જગતને બતાડવું છે કે નિષ્કુળાનંદ સ્વામીના પુત્ર અને ઈ સાધુ થાય અને ઈ જેની આરતી ઉતારે ને એની યુગો યુગ સુધી આજ સુધી ઐશ્વર્ય બતાડતા રહે. બીજા દીકરાનું નામ કાનજી હતું, એ પછી ગ્રસ્થાશ્રમની અંદર જ રહ્યા હતા. આવા નિષ્કુળાનંદ સ્વામી. અને એ નિષ્કુળાનંદ સ્વામી જ્યારે ભક્ત ચિંતામણી ગ્રંથ રચવાની શરૂઆત કરે ને ત્યારે કેવી સુંદર પ્રાર્થના કરે છે મહારાજની આગળ, કે પ્રાર્થના કરતા કરતા શરૂઆત કરે છે ગ્રંથની અને એ શરૂઆતના શબ્દ શું છે સાંભળીએ.
મંગલ મૂર્તિ મહાપ્રભુ શ્રી સજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમરૂ સદાય અનુ મંગલ મૂર્તિ મહાપ્રભુ શ્રી સજાનંદ સુખરૂ ભગવાનની પ્રાર્થના કરી છે અને પ્રાર્થના ત્યારે જ કરાય કે જ્યારે સ્વયં પોતે સમજતા હોય કે મારા અંદર આટલી શક્તિ નથી કે હું આ ગ્રંથની રચના કરી શકું. કારણ કે છેલ્લા સ્વામીના શબ્દ છે, અલ્પબુદ્ધિએ આદર્યો ગ્રંથ નથી પૂરો કરવા સમર્થ, માટે સ્તુતિ કરું છું તમારી, કરજો સહુ મળી સાય મારી. કરી વિનંતી વારંવાર, હવે કરું કથાનો ઉચ્ચાર, હરિયસ કહેવા હરખ્યું છે હૈયું, કયા વિના જાતો નથી રહ્યું. સ્વયં પોતે કબૂલ કર્યું છે કે ગ્રંથ કરવાની શરૂઆત કરું છું, એમાં મારી અલ્પ બુદ્ધિ છે, માટે પ્રાર્થના કરું છું કે સહાય કરજો. અને મંગલાચરણમાં સ્વામી લખે, મંગળ મૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ છો એવા સહજાનંદ. કારણ કે જીવ પ્રાણી માત્રને સુખ આપનારા તમે છો, માટે તમારી સ્તુતિ કરું છું કે હે મહારાજ, મારા ઉપર દયા કરજો, મારા ઉપર એવી કૃપા કરજો કે જેના દ્વારા હું આ કાર્ય કરી શકું. આપ કોણ છો? પરમ દયાળુ છો તમે શ્રી કૃષ્ણ સર્વાધીશ, પ્રથમ તમને પ્રણમુ નમુ વારંવાર હું શીશ. જેમના ગુણ ગાવું છું, જેમની સ્તુતિ કરું છું, એ સ્વયં શ્રી કૃષ્ણ આપ જ છો. જ્યાં જ્યાં સ્તુતિ કરશે ને, ત્યાં કેવા કેવા ભગવાનના અવતારોનું વર્ણન કર્યું છે. ધામનું નામ બતાડ્યું, જેને ગોલોક કહે એવા અક્ષરધામની અંદર આપ બિરાજીને રહેલા છો. એવા જે શ્રી કૃષ્ણ પ્રભુ, તમને હું વંદન કરું છું. નામો બતાડ્યા, પુરુષોત્તમ, વાસુદેવ, નારાયણ,
પરમાત્મા પરમ દયાળ પરબ્રહ્મ બ્રહ્મ પરમેશ્વર વિષ્ણુ ઈશ્વર વેદ કહે વળી એહ આદિ અનંત નામે સુંદર મૂર્તિ શાણી આવી સુંદર મૂર્તિના ધરતલ એવા પ્રભુ હું તમને સ્તુતિ કરું છું પણ એક શબ્દ એવો વાપર્યો કે કદાચ હું સ્તુતિ કરું અને તમે મારી આ અરજી પૂરી કરો એવું હું નથી માનતો કારણ આપ તો સર્વજ્ઞ છો અને પોતાને પોતાનો સ્વ અનુભવ યાદ છે કે જે તે સમયે દીક્ષા આપી ત્યારે નિષ્કુળાનંદ સ્વામીએ મહારાજ આગળ માગણી નથી કરી કે મહારાજ તમે મને સાધુ કરો મહારાજને કોઈ વિનંતી નથી કરી પણ સાધુ કર્યા પછી દીક્ષા આપી દીધા પછી મહારાજે ટકોર કરી મહારાજે યાદ કરાવ્યું હતું કે સ્વામી ગુરુનું વચન યાદ છે અને એમ કહેવાય કે નિષ્કુળાનંદ સ્વામી થોડાક ચમક્યા કે ગુરુનું વચન યાદ છે એટલે મહારાજ શું કહેવા માંગે છે અને મહારાજે જ યાદ કરાવ્યો કે તમને રામાનંદ સ્વામીએ કહ્યું હતું કે જરૂર પડશે ત્યારે બોલાવી લઈશ અને સ્વામીના હરખનો પાર ન રહ્યો એમ કહેવાય કે સ્વામીએ મહારાજના ચરણ પકડ્યા અને કહ્યું કે મહારાજ આપ તો સર્વજ્ઞ છો સર્વજ્ઞ છો બધું જાણો છો મારા હૈયામાં શું છે એ તમે જાણો છો ભવિષ્યમાં શું થવાનું છે એ જાણો છો અને વાલા ભક્તો એ સર્વજ્ઞપણાનો અનુભવ ક્યાં તમારાથી છેટો છે હે લખુભાઈ છેટો છે આપણે બધાય સાક્ષી છીએ અને એમાંય માનુકવા ગામ એટલે કે ભક્તિનગર કે માનુકવા કહો એ ગામ તો વધારામાં સાક્ષી છે ઇતિહાસ પૂરે છે કે ગામના નાથા સુતારની મા રતનબાઈ યાદે ને પ્રસંગ મહારાજે એને કઢી બનાવવાનું કહ્યું તમને ખબર હે કઢી ક્યારે પીવાય કઈ પીવાય કઢીની મજા હવારના હોય અને એ શિયાળામાં હો ગરમા ગરમ કઢી હોય ને અને એમાંય લવિંગના અને તજના ને વગર હવે તો જો કે શિયાળો ઉનાળો કે ચોમાસો કે ને કાંઈ ખબર જ નથી લવિંગ ને તજ તો બારોય વપરાય પણ અને ઘણાના હાથમાં હથરોટી હોય કઢીનો વઘાર દે મજા આવે પછી તો એ રતનબાઈને મહારાજે કઢી કરવાનું કીધું અને એમ કહેવાય કે કેટલા મરચા હતા ચાર શેર કેટલા હે ચાર શેર મરચાની કઢી આ સાંભળો તો ખરા સાંભળો અને એ આ દ્વારા ઓલા પેપ્સીકોન નહીં આ ભફલા પડ્યા હોય ને હોય કાંઈ નહીં હું તો પાતળા લવિંગ્યા મરચા એ એકાદું ખાધું હોય તો થોડા ધોળ કરાવી દે પછી અને એ ચાર શેર લવિંગ્યા મરચા વાટી લઢી કઢીમાં નાખી અને કઢી કરાવી અને આ રતનબાઈના મનમાં એમ થયું કે અવળી કઢીમાં મરચા નખાવ્યા એ તીખી હશે અને મહારાજને વહમી પડશે અને ઇતિહાસ એમ કહે કે મહારાજ માટે અડધી કઢી આપી અને અડધી આર્યામાં રાખી દીધી આ આપણી ભ્રાંતિ છે એના રતનબાઈને એમ જ હશે ને મહારાજને ખબર નહીં પડે મહારાજને વહમવું પડશે એ પોતાનો ભાવ સારો છે કે કઈ તીખી કઢી નડશે પણ પાછું એ ખબર હોવી જોઈએ ને કે ભગવાનને ભગવાન છે એ અંતર્યામી છે અડધી કઢી રાખી દીધી અને બરાબર મહારાજ કઢી જમ્યા જમી મહાદેવના મંદિરે ઓટા ઉપર બેઠા થોડી ઘણી વાતોચીતો કરી વાતોચીતો કર્યા પછી મહારાજ કે હવે અમે જાશું કે રતનભાઈ કે મહારાજ રોકાવાનું કરીને આવ્યા હતા અને બસ એટલી વારમાં ઉતારા ઉપાડ્યા મહારાજ કે ઉતારીની તો કરી શું કે
આ ઉતારા ઉપાડવા જ પડે ને. હવે તમે કંજૂસ કેવા કે માણ તો ખવડાવે ત્યારે મોજ કરીને ખવડાવે, અને તમે કઢીમાં કંજૂસાઈ કરો કે એ અડધી રાખી દીધી. કે મહારાજ માફ કરજો, મારા મનમાં આવું હતું કે તમને વહમી પડશે. સ્વામિનારાયણ ભગવાન કે તમે અમને અંતર્યામી જાણતા હો અને તમે અમારાથી છુપું રાખવા જાઓ. મહારાજ સાવ વાત સાચી છે, તમારાથી અંતર અજાણ્યું શું છે. મહારાજ જો તમે રોકાતા હો તો ફરી કઢી આપું ઈ. અને ઇતિહાસ એમ કહે કે વધારેલી કઢી મહારાજને ખવડાવી અને મહારાજ રોકાયા હો, રોકાયા. અને ઇતિહાસ ક્યાં અજાણ્યો છે કે એ જ ભગવાન સ્વામિનારાયણ એ નાથા સુતારની દીકરી અને એ દીકરી જે દેવબાઈ એના લગ્ન કરાવવાના હતા, વિથોણ વરાવવાનો વારો આવ્યો, માનતા નહોતા. અને મહારાજને એમ કહ્યું કે મહારાજ તમે હાલો તો હું જાઉં હારે, નહીતર ન જાઉં. કે એ આણું વારવાનો વારો આવ્યો હશે એ તે વખતે હશે ને, કે હાલો તો જાઉં, હવે તો ધોડતા જાય, નકર ફોન કરીને બોલાવી લે આવજો. અને એમ ઇતિહાસ એમ કહે કે દેવબાઈને મહારાજ વરાવવા માટે ઠેઠ વિથોણ ગયા હતા. વિથોણ, હા, આવા આવા અલભ્ય અને રત્ન જડિત ઇતિહાસો આ ગામની અંદર જોડાયેલા છે. અને એ ગામની અંદર જોડાયેલા હોય અને એ નિષ્કુળાનંદ સ્વામી એની કથા લખતા હોય કે સર્વજ્ઞ છો સર્વ કરતા નિયંતા અંતર્યામી. મહારાજના અનેકા અનેક વિશેષણો આપ્યા છે અને મહારાજને કહે છે કે હે મહારાજ, આપ ઈચ્છાએ અવતરે યુગો યુગ જના જનના કારજ કરો. મહારાજ આપ સ્વયં ઈચ્છાથી અવતાર ધારણ કર્યો છે અને જનના કાજ કરો છો. એમાં અવતાર બતાડ્યો, પહેલા ધર્મ અને ભક્તિથી નરનારાયણ રૂપે પ્રગટ થયા, એ જ તમે વસુદેવ દેવકીથી કૃષ્ણ રૂપે પ્રગટ થઈ અને અનેક કાર્યો કર્યા છે, અને આજે ભક્તિ ધર્મ ભય પામ્યા રહ્યું નહીં રેવા કોઈ ઠાણ, ત્યારે તમે પ્રગટ્યા કૌશલ દેશમાં ઘનશ્યામ. આ જગતની અંદર ભક્તોની રક્ષા કરવા માટે, ભક્તોના દુઃખ દૂર કરવા માટે તમે ધર્મ અને ભક્તિથી કૌશલ દેશની અંદર જન્મ ધારણ કર્યો છે, અને છતાંય આ જગતની અંદર ન ઓળખે કોણ, અજ્ઞાનીને જે અભાગ્યા તે એ મર્મ ન સમજે કાંઈ. આટલું ઐશ્વર્ય બતાડ્યું, આટલા તમે આમ ઓપન થયા છો, છતાં બીજો ન ઓળખે ને તો અજ્ઞાનીને અભાગ્યા સિવાય બીજો કોઈ ન હોય. આવા ભગવાન તમે પ્રગટ થયા છો એ પ્રભુ મારા ઉપર દયા કરી અને તમે આ ગ્રંથની રચના કરો છો, મારા ઉપર ઉપકાર કરજો. આ રીતે ભગવાનની પ્રાર્થના કરતા કરતા કહે છે કે હે મહારાજ, કાળ કર્મ માયાથી મુકાવી આપ્યો સુખ અમાપ, જે જન તમને આશર્યા હર્યા એના ત્રિવિધતા. કેટલા દયાળુ ભગવાન, કે જેને જેને તમારો આશરો લીધો એને કાળ અને કર્મ કઈ કરી શક્યા નથી. નહીતર શાસ્ત્રનો નિયમ છે, આખું જગત કાળ કર્મને આધારે ચાલે છે. અરે ખુદ ધર્મ ભક્તિ પણ એમ કહે કે પોતાના પ્રારબ્ધમાં રહ્યું ભોગવવું પડે, પણ જો ન કર સકતી હૈ તકદીર કી લકીર, વો કર સકતા હે સંત ફકીર. ભાગ્ય બદલાવે ને તો મહારાજ એક આપ જ કરી શકો છો. અને પ્રસંગો બધાને ખબર છે કે આણંદજી સંઘાડિયાનો પ્રસંગ હોય
અને એના જીવનમાં ભીખ માગવાનો વારો હોય અને એ મહારાજની આગળ રહે, મહારાજની સેવા કરે અને મહારાજ એના પ્રારબ્ધનું પલ્લું બદલાવી નાખે પલ્લું. અરે આણંદજી સંઘાડ્યાની વાત અલગ રહી, આ બધાય બેઠા છો ને બધાય આણંદજી સંઘાડ્યા જ છો. આપણા બધાના પલ્લા બદલાવનારો આ ભગવાન સ્વામિનારાયણ છે અને એટલે જ સુખિયા છીએ, નહીતર ઈ નહીં વાડી પડીએ. ઈ જ આપણા વડીલો એમાંથી રોટલા ખાતા ને જે હાલત હતી ને ઈ જ આપણી હતો. પણ પલ્લું ઉઠલાવી અને ક્યાં ના ક્યાંય મૂક્યા અને વગર મહેનતે આમ સમજી લો ને જલસા કરોરા જલસા. એ આણંદજી સંઘાડિયાને જલસા કરાવ્યા હતા એમ નથી, આપણો એક એક વ્યક્તિને જે જલસા કરાવ્યા ને એ ભગવાન સ્વામિનારાયણ છે. અને એ વાત નિષ્કુળાનંદ સ્વામી લખે કે જે જન તમને આસર્યા હર્યા તેના ત્રિવિધતા, કાળ કર્મ માયાથી મુકાવી આપ્યું સુખયમાં. કાળ કર્મ માયા પ્રારબ્ધ બધું છોડાવ્યું, કઈ નહીં આજથી તારું કાળ કર્મ માયા ને પ્રારબ્ધ એ બધું હું છું કે ચિંતા ન કર. અને એટલું કર્યા પછી નિજ જન મન જીત્યા કહી, અને છતાંય પોતાની મૂર્તિમાં મન રખાવે રાહો. આટલું હોવા પછી પણ આ બધાય આટલી આટલી વાર સુધી બેહી શકોરા ને એ ભગવાનની કૃપા હો, ભગવાનના આશીર્વાદ. નહીતર તમારાથી ચોથા ભાગના પૈસા હોય ને એ ઝાલ્યા જલાતા ન હોય અને એ એમ માનતા હોય કે કથા એ આપણા કામની નહીં કેસે. પણ દેહ તમારા પ્રતાપથી નિજ જન્મન જીત્યા કહી, પોતાના મનને જીતીને ભગવાનની કથાનું શ્રવણ કરે છે મહારાજ. આવા એ ભગવાન સ્વામિનારાયણ અને એની વાત કરતા કરતા કહે છે, નર્તન માટે નાથજે સ્વામી રામાનંદ સેવિયા. હવે જુઓ, મનુષ્ય શરીર ધારણ કર્યો પછી જગતને શીખાડવા માટે તમે રામાનંદ સ્વામીને ગુરુ બનાવ્યા. મહામંત્ર ત્યાં પામી પોતે સદગુરુના શિષ્ય થયા, એમની પાસે મંત્ર દીક્ષા સ્વીકારી અને શિષ્ય બન્યા. પણ શિષ્ય બન્યા પછી સહજાનંદ આનંદ કંદ જગવંદ જેહનું નામ છે, સમરતા અગ ઓગનાસે સંતને સુખ ધામ છે. એવા નામને પામી આપે અકડ આ અવની ફરો, દઈ દર્શન જનને અનેક જીવના અગહરો. કે એ રામાનંદ સ્વામીને ગુરુ બનાવી અને એના દ્વારા આનંદ કંદ સહજાનંદ જગવંદ જેનું નામ છે, સહજાનંદ નામ ધારણ કર્યું અને એવા નામને પામી અકડ આ અવની ફરો. આ પૃથ્વી ઉપર ફરો છો કે જે નામથી આ જગતની અંદર બધા સુખી થઈ શકે છે, અને એટલા જ માટે આ નામ રામાનંદ સ્વામીએ તમને આપ્યું. પણ એ સ્વામીએ આપ્યું છે એટલું નહીં, એ જે નામ આપ્યું છે ને એ તો અમારા માટે જ આપ્યું છે. અને એટલા જ માટે સંતો તો કહે છે ને કે એ સહજાનંદ નામ, એ નામ બસ જપ્યા કરો ને તમારા બધા જ દુઃખ દૂર થઈ જાય અને આનંદ આનંદ થઈ જાય. અને એટલે જ સંતો એમ ગાય કે અમારે બીજું કાંઈ નથી જપવું, કાંઈ નથી જપવું, શું જપવું છે. આ ભગવાનની કથા એવી છે કે સંસારના તાપ અને પાપને બાળનારી છે. ભવ દુઃખ હારી સુખકારી સારી કથા છે, પ્રગટ ઉપાસી જનને સાંભળતા સુખરૂપ છે. કન્ડિશન મૂકી દીધી કે પ્રગટ ભગવાનના ઉપાસક હશે અને એને જ આમાં સાંભળવાની મજા આવશે. કારણ કે કડીએ કડીએ ભગવાનની મહિમાનો, ભગવાનનો મહિમા ભરેલો છે. એ તો પરચા પ્રકરણ વાંચશો ત્યારે ખ્યાલ આવશે કે સ્વામીએ ઐશ્વર્ય દર્શન કરાવ્યા છે ને મહારાજના, ત્યારે આમ છાતી ફૂલે હો છાતી,
અને આપણા મનમાં એમ થાય કે આપણે ભાગ્યશાળી છીએ કે આવા ભગવાન આપણે મળી ગયા અને એ ભગવાનનો આપણે યોગ થઈ ગયો. હવે આનાથી બીજું વધારે માગવાનું જો આ પામવાનું હોય નહીં, એ મળી ગયું એ જ આપના માટે સુખદાયક છે. એમ કહી સ્વામીએ ભક્ત ચિંતામણીનું પહેલું પ્રકરણ પૂરું કર્યું અને પહેલા પ્રકરણ પછી બીજા પ્રકરણની અંદર લખ્યું કે આ ગ્રંથનો જ્યારે આદર કરું છું ને ત્યારે સંતના આશીર્વાદ અતિ મહત્વના છે. એટલે કહ્યું સર્વે સંત જો સુજાણને હું પ્રથમ લાગે પાય આદરુ આ ગ્રંથને જેમાં વિઘન કોઈ ન થાય. કારણ મેં મનમાં નક્કી કર્યું છે સંત સમાન એકે નહીં. મેં મનમાં કર્યો વિચાર કયા કયા તો કહે છે કામ દુગા કલ્પતરુ પારસ ચિંતામણી ચાર. કામદુગા કલ્પતરુ પારસ ચિંતામણી આ એકે એના જેવા નથી એવા સંતની મને પ્રાપ્તિ થઈ છે. તો એ સંતના ચરણમાં વંદન કરી અને ભગવાનની પ્રાર્થના કરું છું ને સંતોને કહું છું કે આપ મારા ઉપર દયા કરજો અને આ ગ્રંથને હું કેમ કુશળ પાર કરી શકું એવી મારા ઉપર કૃપા કરજો. કારણ કે આ જગતની અંદર સાધુ જેવું કોઈ પરોપકારી નથી અને તમારે જે સંતને શરણે આવે ને તે શરણાગતના દાતા હંમેશ એવા સંતને નામ હું શીશ. અજ્ઞાન તમના છે દિનેશ એવા સંતને હું નામ હું શીશ. આવી સંતની વંદના કરી અને નિષ્કુળાનંદ સ્વામીએ બીજું પ્રકરણ પણ પૂરું કર્યું છે અને ગ્રંથની શરૂઆત કરી છે અને નક્કી કર્યું છે કે બસ આ ગ્રંથની શરૂઆત કરું છું તો મારી બુદ્ધિ પ્રમાણે કરું છું. તો આ રીતે બે પ્રકરણની કથાની સાથે અહીં કથાને વિરામ આપીશ. બપોર પછી જે સ્વામી મહારાજના ચરિત્રોની કથા કરવા માગે છે એ કથા આપણે બપોર પછી સાંભળશું. કારણ કે માઇકને હોશે કે હવે બંધ કરો એટલે આપણે માની જાઉં એ હવડું. તો અત્યારે ભગવાનના મંગળમય નામની સાથે કથાને વિરામ. બોલો સ્વામી નારાયણ ભગવાન કી. શ્રી નર નારાયણ દેવ કી જય.